Good morning. Welcome to the Sarvapalli Science College. Today we have discussed Chapter 3, Morphology of Bacteria. Morphology means study of external characteristic of bacteria. Study of study of external characteristic of bacteria. Characteristic જો આપણે bacteria ની તો size of bacteria, shape of bacteria, and arrangement of bacteria. Any characteristic size of bacteria, shape of bacteria, arrangement of bacteria. એમાં આપણે જોઈએ first size of bacteria. એમાં જોઈએ તો ફર્સ્ટ સાઇઝ બેક્ટેરિયા આર વેરી સ્મોલ બેક્ટેરિયલ સાઇઝ ઇઝ અબાઉટ 0.5 to 1 micron. One micron. Bacteria are visible under light microscope. બેક્ટેરિયાની સાઇઝ સ્મોલ હોવાથી તેમને આપણે નેકેડ આઈ વડે સીન કરી શકતા નથી, એટલે આપણે એમને આપણે લાઇટ માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરશું. તો લાર્જ સરફેસ એરિયા, બેક્ટેરિયલ સરફેસ એરિયા ઇઝ વેરી લાર્જ. સરફેસ એરિયા રેશિયો ઇઝ the large surface area is help to absorption of nutrients. લાર્જ સરફેસ એરિયા છે તે વધારે ન્યુટ્રિયન્ટ મેળવવામાં હેલ્પ કરે એઝ કમ્પેર ટુ ધ સ્મોલ એરિયા. એન્ડ સેકન્ડ આપણે જોઈએ તો શેપ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયામાં આપણે શેપ જોઈએ તો 3 ટાઈપ આવે શેપ ઓફ બેક્ટેરિયામાં. ફર્સ્ટ કોકાઈ, સેકન્ડ રોડ, and third spiral. એમાં ફર્સ્ટ જોઈએ તો જે બોલ લાઈક મોલ જોવા મળે બોલ લાઈક શેપમાં ઇઝ કોલ્ડ કોકાઈ.
એન્ડ ધ રોડ લાઈક સ્ટ્રક્ચર જોવા મળે તો એ બેસી લે. એન્ડ સ્પાઇરલમાં વન ઓર મોર એક્સિસ અલોંગ વિથ ધ વન ઓર મોર એક્સિસ ટ્વિસ્ટેડ. ટ્વિસ્ટેડ અલોંગ વન ઓર મોર એક્સિસ ઇઝ કોલ્ડ અ સ્પાઇરલ. એન્ડ અરેન્જમેન્ટમાં આપણે જોઈએ તો કોકાઈ સ્ટેપ બેક્ટેરિયા હોય તે સિંગલ જોવા મળે તો કોકાઈ, એન્ડ પેરમાં જોવા મળે તો એ ડાયપ્લોકોકાઈ. જો કોકાઈ આપણને સિંગલ જોવા મળશે કોઈ બી સિંગલમાં તો એ કોકાઈ, એન્ડ ડબલમાં આપણને જોવા મળે પેરમાં જે જોવા મળે એ ડાયપ્લોકોકાઈ. એન્ડ આપણે જોઈએ કે બંચ ઓફ ધી ફોર એક હારે આપણે ચાર આવી રીતે જોવા મળે બંચમાં. જો આપણને સિંગલ જોવા મળશે તો એ કોકાઈ, એન્ડ પેરમાં જોવા મળે તો એ ડાયપ્લોકોકાઈ, એન્ડ ફોરમાં આપણે જોવા મળે કે આવી રીતના ફોરમાં હોય સ્ટ્રક્ચર આવી રીતના એમનું તો તેમને ટેટ્રાડ કહેવામાં આવે છે. અને આ ગ્રુપ ઓફ ફોર એન્ડ આપણે જોઈએ કે બંચિસમાં જોવા મળે તો સ્ટેફાઈ લોકો કઈ એમને કહેવાઇન બંચિસ ગ્રુપ ઓફ ફોર એમ. એન્ડ સેકન્ડ આપણે જોઈએ તો રોડ રોડ લાઈક બેક્ટેરિયા, તો જો એ સિંગલ જોવા મળે તો એ પણ ડબલ આર લાઈક આવી રીતના સ્ટ્રક્ચર જોવા મળે ને કોકાઈ બેસ લાઈક ટાઈપનું. તો ઇક્વલ ધ કોકો બેસી લાઈન. બંચિસમાં જોવા મળે આ ટાઈપમાં તો ઇટ કોલ્ડ સ્ટ્રેપ્ટોમિસિલ. આપણે આમાં જોયું કે સાઇઝ ઓફ બેક્ટેરિયામાં આપણે જોઈએ તો સાઇઝ બેક્ટેરિયલ સાઇઝ ઇઝ વેરી સ્મોલ એન્ડ
साइज बैक्टीरियल साइज अबाउट 0.5 to 1 micron. આપણે બેક્ટેરિયા વેરી સ્મોલ હોવાના કારણે, બહુ જ નાના હોવાના કારણે આપણે એમને નેકેડ આઈ વડે સીન કરી શકતા નથી, નરી આંખ વડે, એટલે વિઝિબલ અંડર લાઇટ માઇક્રોસ્કોપ. બેક્ટેરિયલ સરફેસ એરિયા રેશિયો ઇઝ વેરી હાઈ, લાર્જ સરફેસ એરિયા લાર્જ હોવાના કારણે તે ન્યુટ્રિયન્ટ વધારે મેળવી શકે છે, હેલ્પ ઇન એબ્સોર્બશન ઓફ ન્યુટ્રિયન્ટ. એન્ડ શેપમાં જોઈએ શેપ ઓફ બેક્ટેરિયા, તો 3 ટાઈપના શેપ જોવા મળે. ધેર આર 3 ટાઈપ ઓફ શેપ, કોકાઈ, જોર એન્ડ સ્પાઇરલ. કોકાઈમાં આપણે જોઈએ તો સિંગલમાં એક કોકાઈ, આ રાઉન્ડ બોલ લાઈક સ્ટ્રક્ચર જોવા મળે ને તો એમને કોકાઈ કહેવામાં આવે છે. એન્ડ એ રોડ લાઈક સ્ટ્રક્ચર હોય ને તો એ બેસિલસ. એન્ડ ટ્વિસ્ટેડ વન ઓર મોર એક્સિસ ઇઝ કોલ્ડ અ સ્પાઇરલ. આ બધા તેમ અરેન્જમેન્ટ છે કે પેરમાં હોય તો ડાયપ્લોકોકાઈ, ચારના ગ્રુપમાં જોવા મળે તો એ ટેટ્રાડ, એન્ડ બંચિસમાં સ્ટ્રેપ્ટોકોકાઈ. એન્ડ બે રોડમાં જોઈએ તો સિંગલ એરો કોકાઈ અને બેસિલસ બંને જો આ સ્ટ્રક્ચર દેખાય ને તો કોકો બેસિલસ, એન્ડ બંચિસમાં સ્ટ્રેપ્ટો બેસિલસ. એન્ડ આપણે જોઈએ થર્ડ સ્પાઇરલ. આમાં છે ને મોર, આમાં વન અલો એક્સિસ છે એ મોર ટાઈમ ટ્વિસ્ટેડ છે તો એ સ્પાઇરોપી. એન્ડ આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે તો એ વિબ્રિયો. તો આપણે આમાં વાત કરી કે સાઇઝ, શેપ એન્ડ અરેન્જમેન્ટ. હવે આપણે આગળ જોઈએ બેક્ટેરિયલ સ્ટ્રક્ચર. બેક્ટેરિયલ સ્ટ્રક્ચર બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર જોઈએ તો આઉટર સેલ વોલ, સેલ વોલ ઇઝ કોમન ટુ ઓલ બેક્ટેરિયા. એન્ડ મેની બેક્ટેરિયા સરાઉન્ડેડ બાય ધ કેપ્સ્યુલ, ધેટ ઇઝ અ કેપ્સ્યુલ. કેપ્સ્યુલ સેલ વોલ. કેપ્સ્યુલ
is a chemical complex structure. તે સેલને શેપ આપવામાં હેલ્પ કરે એન્ડ આઉટર ઇનર લેયર ઇઝ અ પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન પ્લાઝ્મા મેમ્બ્રેનમાં ફોલ્ડેડ સ્ટ્રક્ચર જોવા મળે તેમને મિસોજોમ કહેવામાં આવે છે. મિસોજોમ પ્રેઝન્ટ ઇન મેની બેક્ટેરિયા એન્ડ ઇટ ઇઝ અ એમઆરએનએ. That is a nucleus. Nucleoid is highly folded of the DNA ring. Sorry. And it is a free enzyme. Storage room. That is not in the bacteria have filamentous appendages is called a chimbri or filling. And bacteria have a flagella, one or more. ઘણા બધા બેક્ટેરિયામાં ફ્લેજેલા એક પણ જોવા મળે. ઘણા બીજી આમ અમુક ટાઈપના બેક્ટેરિયા હોય કે જેમાં બંને સાઈડ ફ્લેજેલા હોય, ફરતી બાજુ હોય. ફ્લેજેલા ઇઝ અ હેલ્પ ઇન મૂવમેન્ટ, લોકોમોશન માટે હેલ્પ કરે. Thank you.
Respiratory change. આપણે સ્ટ્રક્ચરમાં જોઈએ તો સેલ વોલ સેલ વોલ ઇઝ કોમન ટુ ઓલ બેક્ટેરિયા, તે બધા બેક્ટેરિયામાં હોય છે કે સેલ વોલ. એન્ડ મેની ધેટ ઇઝ અ કેપ્સ્યુલ, મેની બેક્ટેરિયા આર સરાઉન્ડેડ બાય ધ કેપ્સ્યુલ. કેપ્સ્યુલ લાઈસ ટુ સેલ વોલ, કેપ્સ્યુલ છે ઇઝ લાઈસ ટુ ધ સેલ વોલ. એન્ડ ઇટ ઇઝ અ કેમિકલ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. કેપ્સ્યુલ છે એ ઘણા બધામાં જોવા મળતી ના હોય, ઘણા બધામાં હોય. એન્ડ સેલ વોલ હે એ તો બધામાં જોવા મળતી હોય, કોમન છે બધા બેક્ટેરિયામાં. એન્ડ મેની બેક્ટેરિયા હેવ અ ફિલામેન્ટસ એપેન્ડેસિસ. ફિલામેન્ટસ એપેન્ડેસિસ ઇઝ કોલ્ડ અ ફિમ્બ્રી ઓર સિલી. એન્ડ મેની બેક્ટેરિયા હેવ અ ફ્લેજેલા. ફ્લેજેલા ઇઝ અ હેલ્પ ટુ ધ મૂવમેન્ટ અથવા લોકોમોશન. એન્ડ આપણે જોઈએ તો ઇનસાઇડ ધ સેલ વોલ ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન, પ્લાઝ્મા મેમ્બ્રેન. અને આ છે મિસોઝોમ, આ એમઆરએન. એન્ડ ધેટ ઇઝ અ ન્યુક્લિયોઇડ. ફ્લેજેલામાં આપણે જોઈએ તો એમાં ઘણા બધા બેક્ટેરિયામાં બંને સાઈડથી ફ્લેજેલા જોવા મળતા હોય છે. અને ઘણા બધા બેક્ટેરિયામાં એક જ સાઈડ વધારે ફ્લેજેલા જોવા મળતા હોય છે. અને અમુક બેક્ટેરિયામાં આ રીતના ઓઝોન થાય. આપણે બેક્ટેરિયામાં જોઈએ તો સૌ પ્રથમ બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર એન્ટની વાન લ્યુઅનહોકે સીન કર્યું હતું, કે જેમને માઇક્રોસ્કોપની શોધ કરી હતી. તેમણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કર્યું હતું બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર. થેન્ક યુ.